सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदनं प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामिनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने हेतु जय स्वामीनारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्र सागर ग्रंथ ने अंदर पूर्व पांचमो ने तरंग त्रेपन એમાં છેલ્લે એમ કથા લખે છે, મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે કે ભગવાન શ્રી હરિએ અદાભાઈ અને અલૈયા ખાચરાદિક દરબારો આગળ દાસના દાસ થવાની બહુ મોટી વાત કરી. ભગવાન શ્રીહરિએ કહ્યું કે અમે અનંત શાસ્ત્રો જોયા છે, એની અંદર અમે અનંત ભક્તોના ચરિત્રોને વાંચ્યા છે, ત્યારે અમને એનો સાર એવો મળ્યો છે કે ભક્તોના ચરણની રજ થવાનું જ મોટા મોટા ભક્તો ઈચ્છ્યા છે. માટે જે જે સત્સંગની અંદર મોટા થયા એ બધાએ ચરણની રજ થવાનું માગ્યું છે, પણ મસ્તકની રજ થવાનું કોઈએ માગ્યું નથી. શ્રીજી મહારાજે એ પણ ટકોર કરી કે સદગુણો હોય પણ જો એનો ગર્વ આવે, એનો અહમ આવે, તો શ્રીજી મહારાજ કહે છે એના બધા જ સદગુણો જાય છે. આગળ મહારાજ જે હરિભક્તોને વાત કરે છે, સ્વામી લખે છે મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે. બડે બડે કીએ સતસંગ જેહી ચરણ રજ હોન ઈચ્છે તેહી ઉદ્ધવ પ્રહલાદ કી જોનારે તે ઉદ્ધવ પ્રહલાદ કી જોનારે તે ભક્ત મે બય શિરોમણી અતિ ભક્ત મે બય શિરોમણી અતિ. જે જે મોટાઓએ સત્સંગ કર્યો છે તે સૌએ ચરણરજ થવાની ઈચ્છા કરી છે. ઉદ્ધવજી અને પ્રહલાદજી ભક્તોમાં અતિ શિરોમણી થયા છે, તેમની રીત વિચારી જુઓ. શ્રીજી મહારાજ તો કોઈ પણ રીતે એવું ઈચ્છે છે કે મારા યોગમાં આવેલો કોઈ પણ રીતે ચોખ્ખો થાય, એને સાચી વાત સમજાય. અલૈયા બાપુના હૃદયમાં પડેલા અહમના અંકુરો એને શ્રીજી મહારાજને બાળવા છે. ભગવાનનો પ્રયત્ન કેટલો જબરો છે, પણ જીવની ગાંઠો પણ એટલી જબરી હોય છે ને, લેઝર ઓપરેશનથી બધી ગાંઠો તૂટી જાય, પણ આ જીવની અહમની ગ્રંથિ એવી જબરી છે ને કે એમાં લેઝર બીજાના કામ ન કરે, પોતાની અંતરદૃષ્ટિ જ કામ કરે. જીવની અહમ ગ્રંથિ સદગુરુના લેઝર વચનો તોડી શકે છે, પરંતુ ક્યારે તોડી શકે? કે જો જીવને અંતરદૃષ્ટિ હોય અને જીવને અહમની ગાંઠો તોડાવવી હોય તો જ શાસ્ત્રો, પરમાત્મા અને પરમાત્માના ઓલિયાઓ આપણી અહમની ગાંઠોને તોડી શકે. નહીં તો આપણે સમજણથી ભરપૂર હોવા છતાં પણ અહમની ગાંઠો આપણી એટલી જોરદાર હોય છે, સમજણરૂપી અહમની ગાંઠ બાજી ગઈ હોય,
હવે સમજણ છે ન્યા જ ગાંઠ છે, એ કેમ જોવી? સમજણ છે એમાં જ ગાંઠ છે, વ્હાઈટ પ્રકાશમાં વ્હાઈટ ગાંઠ ઓળખાય જ નહીં કે શું છે. પણ એટલા માટે જ ભગવાન, ભગવાનના સંતો ભક્તો એને મન સોંપીને રાખેલું હોય, મોટા પુરુષને મન સોંપીને રાખેલું હોય, વારે વારે ભગવાનને અને મોટા પુરુષોને એક જ પ્રાર્થના કરવી કે મારામાં અહમ ગ્રંથિ થવા દેતા નહીં, થયેલીને તોડજો અને નવી કાંઈ ગાંઠો થાય નહીં એનું સતત ધ્યાન રાખજો. તમે ઓપરેશન કરો ને મારી અહમ ગ્રંથિ તોડો, મારી મમત્વ ગ્રંથિઓને તોડો, ત્યારે મને ગમે તો નહીં જ, તો પણ દયા કરીને તોડજો, પુણ્ય પ્રકોપ કરજો. પુણ્ય પ્રકોપ, ગાંઠ તો પ્રકોપ વિના તૂટે જ નહીં, એમ કહેતા રહેવું તો તૂટે. મહારાજ કે થોડું વિચારી જુઓ તો કે ભગવાનના જે શિરોમણી ભક્તો થયા એને કેવું માગ્યું છે? શિરોમણી થયા એને કાંઈ આગળ ખુરશીઓ નથી માગી. શિરોમણી કોણ? જે ભગવાનનો પાકો ભક્ત, મહારાજ કે પર્વતભાઈ જેવા સભામાં વાહે બેહે અને ખંડેરાવ સયાજીરાવ આવ્યો હોય ને સ્વામી કે તેને મોર બેહાડવો પડે, પણ પર્વતભાઈની જે કિંમત હોય એ ખંડેરાવની કોઈ દી ના થાય. ભલે પર્વતભાઈ પાછળ બેસતા અને સયાજીરાવ ભલે આગળ બેસતો, આગળ બેસવાથી શિરોમણી થવાતું નથી, પાછળ બેસવાથી દાસ થઈ નથી જવાતું, એ પણ સમજવા જેવું છે. પાછળ બેસે એટલે દાસ જ થઈ જાય એવું નથી, અને આગળ બેસે એટલે શિરોમણી થઈ જાય એવું નથી. આ તો હૃદયના ભાવની વાત છે, હૃદયમાં શું સ્પંદન છે એની પર છે. શ્રીજી મહારાજ પોતાનો રદગત અભિપ્રાય કહે છે, રદગત અભિપ્રાય. દાસ કે દાસ તાકે દાસા, દાસ કે દાસ તાકે દાસા. ભગવાનનો દાસ, એનો દાસ અને એનોય દાસ. વિચારો, ભગવાનના જે સીધા દાસ હોય એના પણ જે દાસ હોય એના પણ દાસ, એને દાસાનું દાસ કહેવાય. લખવું બહુ સહેલું છે, દાસાનું દાસ તમારો સેવક. પહેલાં પત્ર લખાતા ને, હવે તો પત્રની સિસ્ટમ જ નીકળી ગઈ. આ વોટ્સએપે એટલી સરસ સુવિધા કરી છે, ફોનોએ એવી સરસ સુવિધા, ઇન્ટરનેટોએ કરી દીધી છે, જે દિવ્યતા પત્રોની અંદર હતી, એ પત્રો જેમાં હૃદયના ભાવો ઠલવાતા, આ વોટ્સએપમાં શું ખાધું ને શું પીધું ને કેમ હૂતા હતા ને કેમ જાગ્યા ને શું કપડાં પહેર્યા, બસ ભાવનાઓ ખતમ થઈ ગઈ, ઓડિટો વધારે થઈ ગઈ. ભાવનાઓ પૂરી થઈ ગઈ, ઓડિટ વધારે થઈ ગઈ. પણ એ પત્ર, જે દિવ્ય સંબંધોના પત્રો લખાતા, હૃદયના ભાવો લખાતા, દૂર દૂર કોઈ બે સ્નેહી રહેતા હોય એને લખે, કેટલું એક પેરેગ્રાફ તો ઉપમાનો લખે. દાદાઓ તમે લખ્યો હશે, વાંચ્યો હશે, આજ આવે છે? આજ આવે છે એક લેટર? બિલ આવે છે? હવે પોસ્ટમાં બિલ રહ્યા એ આવે, એ કે છે પેપરલેસ કર દો, આ અમે તમને ઇન્ટરનેટથી મોકલી દઈએ, એ પોસ્ટો બંધ થઈ ગઈ, પોસ્ટ ઓફિસ જ બંધ થઈ જશે. લેટર એ કેવા, કેવી એ ત્રિપત્રી, આપણા ભક્ત ચિંતનમાં ત્રિપત્રી છે, 41, 42 અને 43મો પ્રકરણ, કેવા પત્રો. આપણે પણ એવા પહેલાં પત્રો વાંચ્યા છે, લખ્યા છે, એ બધું આમ સંભાળીએ ને ત્યારે લાગે કે ઓહો એ બધી કેવી દિવ્યતાઓ હતી. આજ તો પત્ર કોઈને લખો તેને પાસે વાંચવાનો ટાઈમ ના હોય, કે આ તમારે લખવું નહીં, જે કાંઈ હોય ફોનમાં કહી દો, તમારે જે કાંઈ હોય લખી દેજો ને વોટ્સએપમાં, ઈમેલમાં. આજે પત્ર લખવાનો પણ સમય નથી, પણ એ પત્રની દિવ્યતાઓ હતી એ જુદી હતી. પણ પત્રમાં લખે છેલ્લે, સત્સંગી હોય ને, સત્સંગના પત્રો હોય ને, એમાં લખાય દાસાનું. લખવું તો બહુ સહેલું છે, બોલવું પણ બહુ સહેલું છે. કોણ છો તમે? દાસાનું દાસ. પણ દાસાનું દાસનો અર્થ થાય દાસ કે દાસ તાકે દાસા, માગે વર એહી પરમ હુલાસા. દાસ હોય કે
સેવા કરના દાસ હોય કે સેવા કરના તાસે વિઘ્ન સબ રહત હે ડરના તાસે વિઘ્ન સબ રહત હે ડરના એ બધાએ ઉદ્ધવજીને પ્રહલાદજી જેવા મોટા શિરોમણી ભક્તો થયા તેમને દાસના દાસ અને તેના પણ દાસ થવાનું વરદાન પરમ ઉલ્લાસથી માગ્યું છે. પરમ ઉલ્લાસથી મને દાસનાય દાસનાય દાસ બનાવજો, વરદાન આવું માગ્યું. નહીં તો મોટે ભાગે જો દૈવી હોય મુમુક્ષુ હોય આવું વરદાન માગે, અને અસુરોએ શું માગ્યું? મને મોટી ગાદી દઈ દો, આખા બ્રહ્માંડની અંદર હું જ ભગવાન, મરું જ નહીં કોઈ દી. અસુરોના વરદાનો તમે જોજો, અસુરોના વરદાનો બધાને આખી સૃષ્ટિના જેટલા જીવાત્માઓ બધાને દબાવીને સર્વે સર્વા અમે થઈએ, આ અસુરોનું વરદાન. અને ભક્તનું વરદાન કેવું? દાસના દાસના દાસ બનાવજો, ઉલ્લાસથી ઉમંગથી માગ્યું. પાછું દાસ થવું એટલે, દાસ થવું એટલે દાસમાં પાસ થતા તો છે ને કચુંબર થઈ જાય, આપણું જ્યુસ થઈ જાય. દાસ થવું એટલે આ તો આપણે દાસની તો ખાલી ડિગ્રી લઈને ફરીએ છીએ, પણ ખરેખર વાસ્તવિક દાસ, દાસ ભાવ અને દાસ દાસત્વનો ધર્મ અતિ કઠણ છે. સૌથી કઠણમાં કઠણ ધર્મ જ દાસત્વનો છે. દાસ કેવો હોય? દાસ કેવો હોય? દાસ પાસે પોતાનો વિચાર ના હોય, દાસ પાસે પોતાનો સંકલ્પ ન હોય, દાસ પાસે કોઈ ફરિયાદ જ ન હોય. જેની પાસે ફરિયાદ છે એમાં એટલા દાસત્વની જ ખામી છે. જેની પાસે કોઈ ફરિયાદ છે કે મને મને આ વારે વારે બસ કામ જ હોપ્યા કરે છે, જ્યારે હોય ત્યારે મને ખખડાયા જ કરે છે, હું હૂતો હોઉં તોય મને જગાડ્યા જ કરે છે, આવી કોઈ પણ પ્રકારની ફરિયાદ દાસ પાસે ના હોય. કારણ કે દાસ જ છે, એને કોઈ ફરિયાદ, એની પાસે તો ફરજ જ છે, એને તો બસ કરે જ રાખવાનું. એ તો બધાના ઉપયોગમાં આવવા માટે જ છે, એટલે એનો કોઈ ગમે ત્યારે ઉપયોગ કરે. અડધી રાત્રે ઉઠાડે કોઈક, ઉઠો. આપણી જે જગ્યાએ રોજ હૂતા હોય એ જગ્યાએ કોઈક બીજા પથારી કરીને હોઈ જાય, જાગવું પડે, દાસ છે ભાઈ. તમે રોજ સૂઈ જાઓ છો, 50 હરિભગત ભેગા થયા હોય અને 50 હરિભગત આ મંદિરમાં રાખતા હોય, અને એક હરિભગત રોજ આ દિવાલે હોઈ જતા હોય, અને પછી કોઈક એવા આવ્યા તે જ્યાં તમે હૂતા હો ત્યાં જે પથારી કરીને હોઈ જાય, તો આપણે શું કરવું? પછી બીજે જવું. હવે તમે બીજે પથારી કરી તો એ બીજે દી જોઈ લે કે આ ક્યાં હોવે છે, ત્યાં બીજે દી પથારી કરે તો આપણે શું કરવું? આવે એને ફરી જોયું તમે ક્યાં હૂતા છો, ત્યાં ત્રીજે દી ફરી પથારી કરે તો આપણે ક્યાં જવું? પછી અહીં હોઈ જાઓ, રોકાઈ જાઓ. પણ થાય શું કે જ્યારે આપણી જગ્યા ઉપર ચાર વખત જ્યારે બદલવાની થાય ત્યારે આપણી પાસે ફરિયાદ થાય જ આપણા હૃદયમાં કે આ મને બહુ હેરાન કરે છે, આવું થાય. પણ જેટલું આ સત્સંગની અંદર મને તમને ગમે તેને જેટલા પ્રશ્નો હૃદયમાં છે એની પાછળનું કારણ છે આપણા દાસત્વનો અભાવ. જેટલું દાસત્વ મજબૂત થશે પરમ સુખિયા થશું. આ જગતની કોઈ પણ પરિસ્થિતિ નહીં, આ સત્સંગની કોઈ પણ પરિસ્થિતિ આપણા હૃદયમાં રતી વા પણ આપણને ઉદ્વેગ નહીં કરાવી શકે. કારણ કે આપણી ફરજમાં તો એટલું જ છે, મારે દાસના દાસના દાસ થવું છે, હૃદયમાં ભાવવા, અને એ થવાનું થાય ત્યારે પરમ ઉલ્લાસ પરમ આનંદ થાય આપણને કે મને બહુ મોટા મારા ભાગ્ય છે કે મને દાસના દાસના દાસની સેવા મળી. માટે દાસાનું દાસ થઈને સેવા કરવી, કેમ જે દાસ ભાવથી તો બધા જ વિઘ્નો ડરતા રહે છે. જેટલા વિઘ્ન આવવાના હોય ને એ બધા વિઘ્નને બીક લાગે કે આ દાસ છે, સારું એને ના અડાય. હવે દાસને અડતા જ ભય લાગે તો પછી દાસના દાસને અડતા તો કેટલી બધી બીક લાગે વિઘ્નોને. વિઘ્ન એટલે માયા, અને પાછું દાસનો દાસનો દાસ હોય ને તો માયા કે આની હામું તો જોવાય જ નહીં, એની માથે જોખમ નહીં.
એની માથે જોખમ નથી, એની સામું તો જોવાય જ નહીં, કારણ કે તો દાસનો દાસ થઈને રહ્યો. પ્રશ્ન કોને થાય છે? જેમાંથી દાસત્વ જાય છે એને જ પ્રશ્ન થાય છે. મુક્તાનંદ સ્વામીને પૂછો તો ખરા કે તમને આખા જિંદગીમાં કોઈ દી કોઈ પ્રશ્ન થયો? પર્વતભાઈને દાદા ખાચરને પૂછો કે તમને કોઈ પ્રશ્ન થયો જીવનમાં? કાંઈ નહીં. તો શું એ લોકોને કોઈ ઉપાધિઓ સમાજ સંબંધી સત્સંગ સંબંધી કાંઈ નહીં આવી હોય? ગુણાતીતાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીને આ સત્સંગની ઉપાધિઓ અઢળક આવી છે, અઢળક ઉપાધિઓ આવી છે. ઇતિહાસો વાંચો, સદગુરુ ગાથાની અંદર ગુણાનંદ સ્વામી ઉપર આવેલી ઉપાધિઓ તો વાંચો, બાલમુકુંદાસ સ્વામી પર આવેલી ઉપાધિઓ તો વાંચો, દાદા ખાચર ઉપર આવેલી ઉપાધિઓ તો વાંચો. કેટલી ઉપાધિઓ સમાજની સત્સંગની બધી જ, પણ એની વચ્ચે પણ સદાય આનંદમાં. કારણ એક જ, શું હતું એમની પાસે? દાસત્વ. દાસત્વ, દાસત્વનો પાયો જેનો મજબૂત છે ને, એને આખું બ્રહ્માંડ તૂટી જાય ને તોય કાંઈ ના થાય. અને દાસત્વમાં જેટલી ખામી હોય, એટલે તો શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીએ જ્યારે એવું કીધું ને કે મહારાજ જ્યારે સત્સંગની વૃદ્ધિ થાય ને ત્યારે બહુ આનંદ થાય, પણ સત્સંગમાં મહારાજ આમ કંઈક એ થાય ને ત્યારે ઉદ્વેગ જેવું થઈ જાય છે. જો સ્વામીએ કેવી ચિંતા વ્યક્ત કરી, એક ચરિત્ર છે સ્વામીનું, સ્વામીને તો બધી જ સમજણ હતી. તરત મહારાજે કહ્યું, સ્વામી શ્રી કૃષ્ણ નારાયણની ઈચ્છા હોય આખું બ્રહ્માંડ સત્સંગી થાવ, અને શ્રીકૃષ્ણ નારાયણની ઈચ્છા ન હોય આખું બ્રહ્માંડ સત્સંગી મટી જાવ. એનો અર્થ એ નથી કે જે ત્યાગી સાધુ છે એને બેદરકાર રહેવું. ત્યાગી સાધુ છે, સત્સંગના રોટલા જમે છે, એની પરમ ફરજ છે એક એક જીવનું કલ્યાણ ન બગડે એની ચિંતા કરવી, પરમ ફરજ છે. પરંતુ તમે કાળજી રાખો છો, મહારાજે મુક્તાનંદ સ્વામીને એ સમજાવ્યું, તમે કાળજી રાખો છો, તમે માવજત કરો છો, તમે ખેતરની અંદર ખાતર પાણી દવા બધું વ્યવસ્થિત છોડને દો છો, તો એ એક ક્યારાના છોડ બહુ જબરા થઈ ગયા, અને એક ક્યારાની અંદર પાંચ છ છોડ આટલાના આટલા રહ્યા, તો હવે એને ખેંચાય નહીં, એમ ના એમ રે, કદાચ ફળ ના પણ લાગે. ખેતરની અંદર આપણે વાવતા હોય, તમે જોયું હશે, કોઈક છોડ મોટો થઈ જાય, કોઈક નાનો રહે, કોઈક ઉપર ફળ લાગે અને કોઈ ઉપર ન લાગે. શું ખેડૂતે પક્ષપાત કર્યો છે ખાતર પાણીમાં, જમીને પક્ષપાત કર્યો છે એને બધું અંદરથી તત્વો આપવામાં, હવાએ પક્ષપાત કર્યો છે એને હવા આપવામાં, સૂર્યએ પક્ષપાત કર્યો છે અને સૂર્યનો પ્રકાશ આપવામાં? ના, એ તો સમાન વર્ષ્યા. પૃથ્વી, જળ, તેજ, વાયુ, ખેડૂત, બધું જ એને બધું સમાન મળ્યું છે. પરંતુ કોઈક કારણસર કોઈક છોડનો વિકાસ ન થઈ શક્યો. એ મહારાજે મુક્તાનંદ સ્વામીને ત્યાં દાસત્વ શીખવાડેલું છે. સ્વામીએ ચરિત્ર દ્વારા મને તમને દાસત્વ શીખવાડેલું છે, જેમ ભગવાનની ઈચ્છા. પણ દાસના દાસને કોઈ પ્રકારનો પ્રશ્ન ના થાય, કોઈ પ્રકારનો ના થાય, અને સદા સુખ્યા રહેવું એની એક જ ટેબ્લેટ છે. પેલા કહેતા હતા ને, ગઈકાલ બે દી આપણે યોગના ક્લાસમાં સરસ, કે તમે આ લો એટલે સુખી થઈ જાઓ. અત્યારે નહીં, કાચું જમવાનું નીકળ્યું છે, કાચું જમો એટલે કોઈ રોગ નહીં. એમ દાસના દાસના દાસ થાવ એટલે અધ્યાત્મ માર્ગમાં એકેય રોગ જ નહીં, કોઈ વિઘન જ નહીં. એને શું વિઘન? વિઘન આવે ને એ કોને આવે ખબર? ઉપરવાળાને આવે. તમે સૌથી પહેલાં જો માળ પડવાના શરૂ થાય ને તો ઉપર પંદરમો વીસમો માળ હોય ત્યાંથી પડે બિલ્ડિંગ, હેઠેથી કોઈ દી નહીં પડે. પ્લેન અથડાયું કે બિલ્ડિંગ, ભૂકંપ થાય તો ભૂકંપ થાય એટલે સૌથી ઉપરનું ધાબું એઠું આવે, પછી ઉપર પચીસમો માળ હોય, સોમો માળ હોય તો એ એઠું આવે, નીચેનું જે હોય ને એ તો કદાચ એવું ને એવું ઊભું રહે, કારણ કે દાસનો દાસનો દાસ છે. એટલે હંમેશા વિચારોથી મહારાજે આપણને જ્યાં જે સ્થાનમાં જેમ રાખ્યા હોય, જે સેવા સોંપી હોય કરવાની છે, પરંતુ હૃદયની અંદર તો દાસના દાસના દાસ થવું છે. આ શ્રીજી મહારાજનો રદગત અભિપ્રાય છે. આપણા મોક્ષના માર્ગમાં ક્યારેય પણ વિઘન ન લાવવું હોય, ક્યારેય તો ક્યારેય પણ આ આ જે છે ડિગ્રી કે આ રસ્તો છે એને નહીં ચૂકવાનો. આ સહજાનંદી કોલેજની અંદર ઊંચામાં ઊંચી પીએચડીની જે ડિગ્રી કહેવાતી હોય એ એક જ છે, દાસના દાસના દાસ. આ સહજાનંદી કોલેજની ડિગ્રી છે, પીએચડી લેવલ જે કહેવાય ને એ આ છે. આનાથી ઊંચું કાંઈ નથી. આટલું થયું એટલે બધું થઈ ગયું, કશું બાકી ના રહે. કૃપાનો પાત્ર થઈ જાય ભગવાનનો.
વચનામૃત મધ્યનું 62મું મહારાજ કે ત્રણ અંગ દ્રઢ કરીને મરવું, પતિવ્રતા, દાસત્વ, આત્મનિષ્ઠા. મહારાજ કે ત્રણ અંગમાંથી એક અંગ દ્રઢ કરીને મરવું, પાંચ દી મોડા મરજો, પણ આ ત્રણમાંથી એક પાકું કરીને મરવું એ સારું છે. આ ત્રણમાંથી એકેય પાકું ના થયું એને મહારાજ કે મરી જાય ને તો એનું સારું ના થયું. પછી તો મુક્તાનંદ સ્વામી મહારાજે ત્યાં દાસત્વ ભક્તિમાં મુક્તાનંદ સ્વામી ગોપાળન સ્વામીને ગણાવ્યા. પછી મુક્તાનંદ સ્વામી કીધું, મહારાજ આ તમે ત્રણ અંક કીધા બહુ અઘરા છે, આ સત્સંગમાં તો લક્ષાવધિ મનુષ્યો છે, બધાને તમારી વાત સમજાય ના સમજાય મહારાજ કાંઈ હેલું નથી. મહારાજ કે આ ત્રણ અંગમાં એ લોકો હરિભગત હોય ને એનો દાસાનું દાસ થઈને રહે ને તો છતે દેહે મુક્ત, એને પાંચ દી મોડા મરવા ના કીધું. તમે જો વચનામૃતને બહુ ધ્યાનથી વાંચીએ ને આપણે તો ખબર પડે કે શ્રીજી મહારાજ ક્યાં સીધા મધ્યના 62મામાં કે ત્રણ અંગમાંથી એક અંગ દ્રઢ કરીને જ મરવું, પાંચ દી મોડા મરો. એ જ પરમાત્મા એ જ વચનામૃતની અંદર મુક્તાનંદ સ્વામી જ્યારે પૂછે, મહારાજ આ ત્રણ અંગ તો બહુ કઠણ છે, કોકથી જ થાય, પાછું સ્વામીને તો અંગ થઈ ગયેલું છે, દાસતોનો સિક્કો વાગી ગયો, તોય પૂછ્યું કોના માટે? આપણા માટે. આપણે શું સુખદેવજી જેવી આત્મનિષ્ઠા પાકી કરશું, ગોપીઓ જેવી પતિવ્રતા, આપણી આમ ભૂંગળી બનાવે હાડકાની તો અંદરથી સ્વામિનારાયણ નીકળશે એવા આપણે થઈ જઈશું પતિવ્રતાની દ્રષ્ટિએ, અને આપણે દાસત્વની દૃષ્ટિએ ઉદ્ધવજી, હનુમાનજીને, ગોપાળન કે મુક્તાનંદ જેવા થઈ જઈશું. જો ગોપાળન સ્વામી કે મુક્તાનંદ સ્વામી માટે શ્રીજી મહારાજે એમ ના કીધું કે ઐશ્વર્ય અને બહુ મોટા પ્રતાપી સાધુ એટલે ગોપાળન સ્વામી મુક્તાનંદ સ્વામી, એવું કીધું દાસત્વના અંગવાળા મુક્તાનંદ સ્વામી ગોપાળન સ્વામી. એ દાસની ડિગ્રી કંઈ સહેલી થોડી હશે, આપણે જેટલું આમ કહી દઈએ છીએ કે હું તો દાસ છું એટલી સહેલી નથી. આપણું દાસત્વ સ્થૂળ ભાવનું છે, મોટાનું દાસત્વ કારણ ભાવમાં હોય. આપણું દાસત્વ કાર્યમાં દેખાય, મોટાનું દાસત્વ કારણમાં રહીને હોય. આપણું દાસત્વ કાર્યમાં હોય એટલે કાર્ય જ્યારે આપણે કરીએ ત્યારે જે ક્રિયા હોય એ દાસભાવની હોય, પણ એના કારણમાં કરતા આપણે થયેલા હોઈએ, એટલે જ્યારે એ ક્રિયા દરમિયાન આપણને બિરદાવવામાં ન આવે અથવા તો એ ક્રિયામાં આપણી જગ્યાએ બીજાને બિરદાવવામાં આવે તો એ કાર્ય પાછળના કારણમાં કરતા તરીકે આપણે બેઠા છે, એટલે ઉપલી ક્રિયા દાસત્વની છે. ઉપલી ક્રિયા ઝાડુ વાળવાની, આપણે કચરો વાળતા હોઈએ તો ઉપલી ક્રિયા કચરો વાળવાની છે, એટલે એ દાસત્વની ક્રિયા છે સ્થૂળ ભાવની. પણ આપણને એમ છે કે હું કચરો વાળું છું, એટલે જ્યારે બીજો કોઈ કચરો વાળતો હોય એને બિરદાવવામાં આવે ત્યારે આપણને તરત સંકલ્પ થશે કે હું રહી ગયો, અથવા એમને જ્યારે બિરદાવવામાં આવશે ત્યારે આપણને એટલો સંકલ્પ થશે કે હવે મારું કદાચ આવવું, એ આવવું જ જોઈએ. એ જે સંકલ્પ, એ જ પોઈઝન, એ જ એવું બતાવે છે કે આપણી ક્રિયા દાસત્વ ભાવની છે, પણ કારણ જે છે એ કારણમાં પરમાત્માનું કરતાપણું નથી, આપણું કરતાપણું છે. એટલે એક દાસત્વ પાંગડું કહેવાય, અધૂરું કહેવાય, લૂલું કહેવાય, પોલું કહેવાય. જ્યારે મુક્તાનંદ સ્વામી ને ગોપાળન સ્વામી મરેલાને બેઠા કરી દે, વરસાદ પાડી દે, ધારે કરી શકે, બીજા થકી તે કાંઈ ન થાય, થાલો ફૂલ્યો ફોગટ ફૂલાય, જે થયું તે કોનાથી? શ્રીજીથી, ભગવાન શ્રીહરિની કૃપાથી થયું, બીજા થકી તે કાંઈ ન થાય, થાલે ફૂલ્યો ફોગટ ફૂલાય. એ જે ક્રિયા કરે એ કેવી છે? દાસત્વવાળી ના દેખાય. મરેલાને જીવતો કરે, મંડળધારી થઈને બેઠા હોય, બરાબર, મુક્તાનંદ સ્વામીની વૌઠામાં પૂજા થતી હોય, ભગવાનની જેમ પૂજા થાય, વેમરડીની અંદર વડે વડલા ઉપર હિંડોળો બાંધીને ભગવાનની જેમ એને બધાએ વાઘા ધરાવીને એને ઝૂલાવવામાં આવતા હોય, એ દાસનું લક્ષણ દેખાય. કોઈ જોવે, ઓહો, મહારાજની જેમ પાક પહેરી, મહારાજની જેમ ફૂલના વાઘા પહેર્યા, મહારાજની જેમ હિંડોળે બેહીન લોકો ઝૂલાવે, એ દાસની ક્રિયા દેખાય ઉપરથી? ઉપરથી ન દેખાય, પણ એનો સૂક્ષ્મ ભાવ દાસ હોય, એને તો એક જ હોય, હું તો પરમાત્માની વસ્તુ છું, મારા મહારાજને જેમ મારો યુઝ કરવો છે એમ કરે છે, એને મને હિંડોળે બેસાડવો છે તો હિંડોળે બેસું, એને મને હાથે બેસાડવો હોય તો હાથે બેસું, ગધેડે બેહાડવો હોય તો ગધેડે બેસું, એને બંદીખાનામાં નાખવો હોય તો બંદીખાનામાં નાખે. અંત્યના 13માની સમજણ એ દાસત્વપણાની પાકી સમજણ આવા મોટા પુરુષોમાં હોય છે, મોટા પુરુષોમાં.
પણ એનું દાસત્વ બહુ સૂક્ષ્મ હોય, ન દેખાય. ગુરુજીનું દાસત્વ આપણને આમ ઉપરથી ના દેખાય, પણ હું તો આવું નાનું નાનું દાસત્વ બહુ જોવા માટેના પ્રયત્નમાં સતત હોઉં છું ને, અને મને એ જ ઐશ્વર્ય અને એ જ મોટાઈ મોટામાં દેખાય છે. સતત મારો કેમેરો જે છે વિઝન, એ વિઝન એવું જ હોય છે. તમને જો જોયું હોય તો ખ્યાલ હોય તો ગઈકાલે કે પરમ દિવસે ઇન્ડિયા કોઈક જતું હતું, આપણા દેવસ્વામી ઇન્ડિયા જતા હતા, અને ત્યારે દેવસ્વામી માટે હાર પહેરાવવા માટે એક હાર ફૂલનો હું લાવ્યો અને બાકીની માળાઓ મેં અહીં મુકાવી કે ગુરુજી જો કહે તો પછી બીજા સંતો ભક્તોને આપણે પહેરાવવા માટે બોલાવશું. તો મેં દેવસ્વામી માટે ગુરુજીને એક હાર આપ્યો ફૂલનો, ગુરુજીએ પહેરાવ્યો. ત્યાર પછી બધા હાર અહીં પડ્યા હતા મોતી માળાઓ. પછી ગુરુજી કે સંતો પહેરાવો, એટલે સંતોએ પહેરાવી. પછી તમે બધા હરિભક્તોને ગુરુજીએ જ્યારે બોલાવ્યા ત્યારે તમને માળા કોણ આપતું હતું? તમને યાદ હોય તો તમને માળાઓ અહીંથી આમ લઈ, જેમ અહીં આગળ આપણો ઉત્સવ હોય ત્યારે પેલો સ્વયંસેવક બાજુમાં ઊભો રહી અને જેમ ગુરુજી કે કોઈ સંતો હરિભક્તોને પહેરાવવા જેમ સ્વયંસેવક માળાઓ આપે, એમ અમે બે ત્રણ સંતો હતા. હું કોઈક બીજા કામમાં, પણ મારી દ્રષ્ટિ હતી કે ગુરુજી પોતે માળા આપતા હતા એક એક, કે લો પહેરાવો લો પહેરાવો. સ્વયંસેવક જેમ ગુરુજી જ્યારે વ્યાસપીઠે બેઠેલા હોય ત્યારે એમને હાર પહેરાવવા માટે જેમ મોન્ટુ ભગતને સ્વયંસેવકો હાર આપે, એમ ગુરુજી તમને હાર આપતા હતા. જો તમને સ્મૃતિ બરાબર રહી હોય તો હું એને જ ઐશ્વર્ય માનું છું. એ જ મોટાની મોટાઈ છે. હજારો તરફથી પૂજાપો મળે, હજારોના સન્માન મળે, હજારોની સ્તુતિ મળે, છતાં પણ એની વચ્ચે જે આ દાસત્વ, એ સહજ છે. એ પાછું એવું ના હોય, એ તમારે આમ કરવું હોય તો ન થાય, એ સહજ હોય, સહજ જ થઈ જાય. અને એ જે સહજ થઈ જાય એનાથી મોટું કોઈ દાસત્વ નથી. એ દર્શન જે કરે એને જ ખબર પડે. અને એ સૂક્ષ્મ દ્રષ્ટિથી જે દાસત્વને ઓળખવું, એ કારણ ભાવમાં રહેતા હોય તો જ થાય, તો જ થાય. નહીં તો હુંય કહું કે ભગત માળા લઈ લો હાથમાં, હાલો આપતા જાઓ બધાને, પણ ગુરુજી એમ ના કીધું કોઈને કે માળા આ ભગતે હતા ને, પાર્ષદો બે હતા ને, લો તમે માળાઓ લઈને દો, એમ ના કીધું. પોતે માળાઓ બધા એક એક ગરીબ ભગતને દેવા લાગ્યા, લો પહેરાવો સ્વામીને. બોલો, હું આજે કદાચ ગુરુજીને પહેરાવવા માટે તમને માળાઓ આપું, પણ કંઈ જે સ્વામીને પહેરાવતા હતા એ કંઈ ગુરુજીના ગુરુ નહોતા, અને અમે બધા હાજર હતા. મોટાનું દાસત્વ દેખાતું હોતું નથી બહારની દ્રષ્ટિએ, પણ સૂક્ષ્મ ભાવથી જોઈએ તો હજારો જગ્યાએ એવા દાસત્વના દર્શન થાય, મોટા મોટામાં હોય જ. પોતોય મારેલું છે, હા, જમાડેલા હરિભક્તોની જગ્યાએ પોતોય મારેલું છે, હજારો વખત, એક વખત નહીં, હજારો વખત, હજારો વખત. પરંતુ એ દ્રષ્ટિકોણ જો ન કેળવાયેલો હોય તો આપણને ક્યારેય મોટાની મોટાઈઓ દેખાય નહીં. બાકી મુક્તાન સ્વામી, ગોપાળન સ્વામીને ઐશ્વર્યની મૂર્તિઓ કેવી જોઈએ, એની જગ્યાએ દાસત્વની મૂર્તિ. અને આપણે તો દાસની ડિગ્રી તો આપણે હવા હાલતા ચાલતા લઈ લઈએ છીએ કે હું કોણ, હું તો દાસ. ઓહો, બલિહારી છે આપણા દાસત્વની. આપણા દાસત્વને તો આમ છે પૂંછડી દબાવવામાં આવે તો ખબર પડે કે આપણું દાસત્વ કેવું છે. ત્યાં સુધી કેમ ખબર પડે કે આપણું દાસત્વ કેવું છે? આપણા સ્વભાવને મરોડીને કંઈ કરવાનું આવે તો ખબર પડે કે આપણું દાસત્વ કેવું છે. તરત જ હાપ કેવો હુવાળો લાગે, બહુ હુવાળો હોય ને, કોબરા હોય ને તો આમ હુવાળો જ હોય, પણ આમ પૂંછડી દબાવો તો તરત જ ઝેરનો ફુવારો મારે. એમ આપણું દાસત્વ ઘણી વખત છે ને, ગળામાં ઝેર હોય, દાંતમાં ઝેર હોય, અને બહાર ખરેખર હુવાળા હોઈએ, પણ જો કોઈક પૂંછડી દબાવી દે ને તો ખબર પડે. અહીંથી દાસભાવની વાત કરવાની તો મજા આવે મને, કે ઓહો દાસભાવ ખરેખરો સમજાવી દઉં તમને. પણ આપણી ઉપર પ્રયોગ કોઈ કરે, આપણું અપમાન થાય, આપણી નિંદા થાય, આપણું ધાર્યું ન થાય, આપણા સ્વભાવ પ્રમાણે ન વર્તાય, ત્યારે જ દાસત્વની મૂડીને જાળવવી, એ જ દાસભાવ છે. અને ક્યારે થાય? કારણ ભાવમાં મહારાજને રાખેલા હોય, મારા મહારાજની ઈચ્છાથી આ બધું થાય છે. આ વાડી, એટલે તો ગુરુજી જેવા મોટા પુરુષની સમજણ કેવી, એ કે આ વાડી તો સ્વામી નારાયણની છે.
આ વાડી સ્વામિનારાયણની છે, મહારાજે જેને જેટલું કાર્ય સોંપ્યું ત્યાં બધા કરે છે, આટલું કાર્ય આપણને સોંપ્યું એ વાડીને આપણે નિંદીએ છીએ. આટલી એક વાડી કાંઈ એક વ્યક્તિથી પૂરી થાય એવી નથી. આટલી મોટી વાડીને સાચવવી હોય સ્વામિનારાયણ ભગવાનની સ્થાપેલી, તો આટલી મોટી વાડી માટે ખેડૂતોએ જાજા જોયો ને, નિંદામણવાળા જાજા જોયો ને, એટલે જેને જે વાડીની અંદર જેટલું મહારાજે સોંપ્યું બધા નિંદે છે, ઉગે છે એવું. અને કોકને સોંપ્યું હોય તો એ એસિડનો બોટલ એ નાખે તો જા બળી જાય પાક આખો, એવું થાય છે. અને એ શ્રીજી મહારાજ વખતથી આલ્યું આવે છે, આજનું નથી, આજનું નથી. પણ તોય જેને ખેતી કરવી છે, જેને માલ પકવવો છે, જેને મુમુક્ષુને પરમાત્માને પમાડવા છે, એવા ભગવાનના સંતો ભક્તો મોટા મોટા પૂર્વે થયા, આજે છે, ભવિષ્યમાં થશે, એ તો બસ કલ્યાણનો ઘોરીમાર્ગ ચાલુ જ રાખે છે. દાસના દાસ થવું બહુ જ અગત્યની વાત છે. એનાથી વિઘ્નો બધા ડરે ભાગે, વિઘ્ન નહીં એમ લાગે કે આની પાસે જવું છે, નહીં જવાય. કારણ કે કોણ છે? દાસનો દાસનો દાસ. તપસ્વીથી વિઘ્ન આવે, તપ કરો તો વિઘ્ન આવે. 60,000 વર્ષ સૌભ્રીએ તપ કર્યું, દાસના દાસના દાસ નહોતા, પ્રોબ્લેમ થઈ ગયો ને. ભરતજીએ ગંડકી નદીના કિનારે પુલહાશ્રમમાં તપ કર્યું, બોલો તો એ વિઘ્ન થઈ ગયું ને. ઇન્દ્રને વિઘ્ન, સૌભ્રીને વિઘ્ન, પરાશરને વિઘ્ન, ઋષ્યશૃંગને વિઘ્ન, ચ્યવનને વિઘ્ન, વિઘ્ન જ વિઘ્ન. તપ કરતા હતા તોય ને, ભજન કરતા હતા તોય, પણ દાસના દાસના દાસને કોઈ વિઘ્ન નહીં, કોઈ વિઘ્ન નહીં. હળવો ફૂલ એને વજન જ નહીં તો વિઘ્ન હાનું, વિઘ્ન વજનવાળાને લાગે. ઓલા દાસના દાસના દાસને તો ભજન જ હોય, એને વજન હોય જ નહીં. જેને થોડુંક વજન હોય એને ભય, અને વજન જ નથી એને શું ભય? કોઈ ભય નહીં. પવનને કોણ તોડે? થાંભલાને તોડે, પવનને કોણ તોડે? હવાને તોડી નાખવીશ, તૂટે? હવા ન તૂટે, એ હલકી છે. એમ જે અહમના વજન વિનાનો છે, દાસના દાસનો દાસ છે, એ તો હવા જેવો છે, એને કોણ તોડી શકે? માયાને એમ લાગે કે આમાં જઈશ તો સારું, હું દાસના દાસના દાસ, મને બ્રહ્મરૂપ કરી નાખશે. આને જો હું અડીશ ને તો મને બ્રહ્મરૂપ કરી નાખશે, મને ભગવાન ભક્તિ કરી દેશે, મારી પ્રકૃતિ બદલી નાખશે. આ એટલી ભય માયાને લાગે દાસના દાસના દાસથી. કેટલું અને કેટલું સહેલું છે દાસના દાસના દાસ થવું, આમ જો તો કેટલું સહેલું છે, આમ તમે જો તો બહુ સહેલું છે, અને આમ જો તો બહુ અઘરું છે. અઘરું એટલું જ છે કે એમાં કાંટા ને પથરા ખાલી અહમના ને મમત્વના છે, એટલું જ છે. પછી આપણે હારું દાસના દાસના દાસ થઈ જઈએ તો આપણને તો કોઈ કાંઈ પૂછે જ નહીં. હા આપણને હવે દાસના દાસનો દાસ હોય એને શું ગણતરી? એને કોઈ કાંઈ સલાહ લેવા જાય એની? એ તો કાંઈ નહીં, હવે એને કાંઈ નહીં, એ તો કર્યા કરે, એને બહુ કાંઈ ખબર ના પડે. હાલો, અને આપણે તો, મને તો ઘણી બધી ખબર પડે આવી ગણતરીમાં રહેવું હોય કેમ હાલે. ખરેખરું છે, હા ભગવાન બધું આપે છે, જો ભગવાન બધું જ આપે છે. સેવા બુદ્ધિ હરી દેતન કાઉ, સાધન મે સાધન અધિક હે તાઉ, સેવા સે પ્રસન્નતા હોવત જેસી, સેવા સે પ્રસન્નતા હોવત જેસી, ઓર સે પ્રસન્નતા હોત ન તેસી, ઓર સે પ્રસન્નતા હોત ન તેસી. ભગવાન બધું આપે છે પણ કોઈને સેવા કરવાની બુદ્ધિ આપતા નથી. સેવા નથી આપતા એમ ના કીધું, સેવા કરવાની બુદ્ધિ આપતા નથી. બધું જ આપે છે, સેવા પણ આપે છે, પરંતુ સેવા કરવાની બુદ્ધિ બધા પાસે ન હોય. શું વાત છે! આજે આ લોયાધામ પરિવારના ભક્તોએ, ભાઈઓ બહેનો બધાએ, આપણો આ પાટોત્સવ ત્રીજો થયો, દૂરના હોય, ક્યાંય ન્યૂજર્સીના હોય, પણ ખાસ તો ન્યૂજર્સીના, અહીં પાટોત્સવ હતો. 3 દિવસનું આપણે પોતે રસોઈ કરવાનું નક્કી કર્યું, નાસ્તા બનાવવા માટે, રસોઈ બનાવવા માટે, આખો દિવસના દિવસ, રાતની રાતો જાગ્યા છે. આટલો મોટો અન્નકૂટ બનાવવા માટે જાગ્યા છે. એ આટલા બધા હશે
એમાં એ સેવાની બુદ્ધિ જેટલાને મળીને એ ભગવાનના અતિ કૃપાપાત્ર, અતિ કૃપાપાત્ર. પરંતુ એમાં ધ્યાન એટલું જ રાખવાનું કે એવી બુદ્ધિ ભગવાને દીધી પછી પણ એટલું જ રાખવાનું, કાં તો મહારાજે મારી પાસે કરાવ્યું, મારી અંદર એવી બુદ્ધિ નથી, મારી અંદર એવી સેવા કરવાની શ્રદ્ધા નથી, રાતના ઉજાગરાઓ કરીને મારી પાસે કરાવ્યું એ મારા મહારાજે કરાવ્યું, મારાથી ન થાય. આવો જો વિચાર રાખીએ ને આપણે મોક્ષની બાજી જીતી જઈએ. વિઘ્ન કરોડો જન્મોનું વિઘ્ન આવવાનું હશે, એક પણ વિઘ્ન નહીં રહે. સેવાની તાકાત એટલી જબરી છે. સેવા એટલે શું? સેવા એટલે મોટો એટમ બોમ્બ છે. ભલ ભલા કર્મનો ભૂકો બોલાવી દે, હા, જેને જે સેવા મળીએ. એવું જરૂરી નથી કે કોઈ રસોડાની જ સેવા કરી. આજે આ હિસાબ કિતાબ રાખવાવાળા હોય, બ્રિજેશ ભગતને રાતના તત્તન ચાર ચાર વાગ્યા સુધી હિસાબ કરવો પડે, એક એક વસ્તુનો કરવાનો, એક એક એક્યુરેટ રાખવાનું. ચાર ચાર વાગ્યા સુધી, અગિયાર વાગે જોબેથી આવે, ત્યાર પછી ત્રણ ચાર, કેટલી વાર તો બે વાગે ત્રણ વાગ્યા સુધી હું ફોન પર વાત કરતો હોઉં તોય જાગતા હોય. એ એક સેવા છે. મંદિરની અંદર રહીને તમે અહીં સેવા કરી, સિક્યુરિટી ગાર્ડ, એ એક સેવા છે. જેને જે સેવા મળીએ, જરૂરી નથી કે આ જ સેવા, પણ જેને જે સેવા મળી એ નિષ્કામ ભાવે. અને એક જ વાત, મને મારા મહારાજ પ્રેરણા કરે છે, મને મહારાજને મોટા કરાવે છે, મારી અંદર એટલી શ્રદ્ધા નથી, આ તો મહારાજને મોટા કરાવે છે, એને કોઈ દિવસ વિઘ્ન નહીં આવે. જેને એવું થશે ને કે મેં કર્યું, એને વિઘ્ન આવવાનું, એને વિઘ્ન 100% આવવાનું. આજ નહીં તો મરતા સમય આવશે, મરતા નહીં આવે તો મર્યા પછી પણ આવશે. કારણ કે આપણે જે કાંઈ કરીએ છીએ ને એ મહારાજ કરાવે છે. એની ક્રિયાશક્તિ, ઈચ્છાશક્તિ ને જ્ઞાન શક્તિ વિના શું કરવા સમર્થ છે? આજે મારે ગમે એવું બોલવું હોય પણ મને ઈચ્છાશક્તિ, ક્રિયાશક્તિ ને જ્ઞાન શક્તિના પ્રદાતા પરમાત્મા કંઈ મને બતાવે જ નહીં, તો અહીં તમારી સામે બેઠો હોઉં અને ગમે એટલું બે કલાક બોલી જતો હોઉં, પણ એ જો મારી સ્વિચ બંધ કરી દે તો શું આપણી તાકાત છે કે આપણે એક શબ્દ બોલી શકીએ? ઉતરી જવું પડે કે આજે ટાઈમ કરતાં વહેલું પૂરું કરવું પડશે, કંઈ ખબર પડતી નથી હું બોલવું. પણ પરમાત્મા આપણને પ્રેરણા કરે છે. એવા મહારાજને ભૂલવા નહીં. જે કાંઈ સારું થાય છે મહારાજને મોટા કરે છે, જે કાંઈ કરાવે છે મારા દ્વારા સારું એ મહારાજને મોટા કરાવે. જેટલી કાંઈક ભૂલ પડે છે એ મારું ડાપણ છે. મારાથી ડાપણ તો થઈ જાય ને, એટલે થઈ જાય છે. બસ આટલો વિચાર જો સેવામાં આપણને રહે તો આપણા માથે કોઈ વિઘ્ન ક્યારેય નહીં આવે, ક્યારેય નહીં આવે. કેટલી સરસ વાત કરે છે ભગવાન, પોતે કરે છે. ભગવાન બધું આપે છે પણ કોઈને સેવા કરવાની બુદ્ધિ આપતા નથી. સાંભળો એક ચરિત્ર. ગઢડામાં જીવા ખાચરની રસોઈ હતી. તે સંતોની પંક્તિમાં મહારાજ પીરસવા પધાર્યા અને જીવા ખાચરને બાજુમાં ઊભા હતા, કારણ કે રસોઈના યજમાન હોય એટલે ઊભા રહે ને, રસોઈના યજમાન ઊભા રહેલા. આજે વરતાલમાં રસોઈ દો ને સંતોને, તો ત્યાં સભા મંડપમાં તમને હાર પહેરાવે ને બધું, પછી સંતો જમાડવા બેહે, પંક્તિ થાય, પહેલાં તમારું પૂજન થાય, યજમાનને બધું હાર આશીર્વાદ બધું આપે અને પછી સંતોની પંક્તિ થાય. તો યજમાન હતા જીવા બાપુ, એ ઊભા હતા. તે એમ કહે છે, આની કોર લઈ જઈને સંતોને તુંબડા ભરાવો, આ બાજુ આમ પીરસજો બરાબર, આ બાજુ આમ સંતોને આ બાજુ જોઈએ બધું દેજો, આમ બધી બાજુ પર બધાને ઓર્ડર કરે ઊભા ઊભા. કાંઈ કોણ હતા? અમેરિકા દેશ હું ઘણી વખત કહું છું, વિદેશોની સિસ્ટમ. અહીં આગળ સત્સંગની અંદર તમારે 1,00,000 રૂપિયાનું ડોનેશન કર્યું હોય કે 1 રૂપિયાનું કર્યું હોય, પંક્તિ એક સરખી, જમાડવાનું એક સરખું, બેસાડવાનું એક સરખું. કાંઈ ઠીક છે, બહારથી આવેલા માણસોને તમે બેસાડો, બાકી તો બહુ કંઈ બહુ આપણે એટલા બધું સાચવવું પડે. આ પરિવારમાં તો રિયુદ્ધ નથી સત્સંગને કથા વાર્તાથી. આપણે તમે જુઓ કે 500ની સેવા કરતો હોય વર્ષ દરમિયાન, અને વર્ષ દરમિયાન 50,000ની સેવા કરતો હોય, બે જણ હારે જ પોતું મારતા હોય, હારે જ પોતું મારતા હોય, હારે જ ગાર્બેજો નાખવા જતા હોય, હારે જ બધું વેક્યુમ ને બધું કરતા હોય. આ એક જોતા એવું પણ લાગે કે આ વિદેશની મેન્ટાલિટી ડેવલપ વિદેશના દેશે કરી છે, આ વિદેશોએ કરી છે.
સત્સંગે કરી હશે કથા વાર્તાએ, પણ જાજુ છે ને આ આ દેશોની સિસ્ટમોએ કરી દીધી છે. કારણ કે અહીં ગમે એવો હોય તો જાતે ડ્રાઈવ કરતો હોય, જાતે જ સ્નો સાફ કરતો હોય, પણ દેશની અંદર સિક્કો ને બિલ્લાવાળા હોય તો ઊભા ઊભા એને ડીશ પહોંચાડવી પડે ને, જ્યાં બેઠા હોય એના સોફામાં શરબત પહોંચાડવું પડે. સિસ્ટમ કેવી આવે કથા વાર્તાથી ઘણું ઘડાય છે, તો પણ હજુ પણ ઘણું સાચવવું પડે, ઘણું સાચવવું પડે. જ્યારે એ વિદેશની અંદર એ સિસ્ટમ ઓછી છે, એની પાછળ સત્સંગ કંઈ જાજો થઈ ગયો એ તો હું માનું છું, પણ એના કરતાં જાજો આ દેશની સિસ્ટમે ઘડી નાખ્યા છે, માણસોને ઘડી નાખ્યા છે. કારણ કે અહીં મેનેજર હોય કે એમ્પ્લોય હોય, ભલે કામ કરવા પૂરતા મેનેજરને એમ્પ્લોય, પણ બપોરે એક વાગે લંચમાં ભેગા થાય ત્યારે બધા ભેગા બેસીને જમે. એ જે સિસ્ટમ છે દેશની, એને સત્સંગની અંદર આપણું બધું સારું આપણને નિર્માની બનાવી દીધા. કથા વાર્તા પાછી મળી, એક તો ફિનિશિંગ ત્યાં સમાજનું થયેલું હતું, એમાં પાછું આ મળ્યું, એટલે આપણને બધું મેન્ટલી સેટ થઈ ગયું, ઓકે. પણ દેશની અંદર હજુ આજે બિલ્લો, બિલ્લો એટલે બિલ્લો, એ હજુ આજે છે. કોઈ વાર બહુ જાજુ હોય સમુદાયને બધું હોય ત્યારે બધી વ્યવસ્થાઓ જરૂરી છે એના પાર્ટ રૂપે, એના ભાગ રૂપે. પરંતુ વ્યક્તિને જ્યારે એમ થાય કે મેં આટલું દીધું એટલે મને આવી સુવિધા મળવી જ જોઈએ, એ જે થાય એ તો દાસત્વ ભાવ ગયો જ છે. આપણને સામેથી આપે છે ભગવાનના સંતો, ભગવાનના ભક્તો આયોજન કરે છે, બરાબર છે, રાખવું પડે, એ યોગ્ય છે, એ કાંઈ ખોટું નથી. પરંતુ ખાલી આપણને સામેથી એવું થાય કે ના, તે આ તો રસોઈના યજમાનને એટલે બધાને આમ આમ બતાવે, આમ ભરો, આમ કરો, આમ કરો, આમ કરો. મહારાજ કે તમે હાથમાં ઘડો લઈને ભરાવો ને બાપા, થોડું આને પાણી લઈને આમ લઈ જાઓ, આમ લઈ થોડું ભરાવો ને, બીજું ભરાવશે તેમાં તમારે શું પુણ્ય થવાનું. ત્યારે જીવા ખાચર કે આ અમારું જ પુણ્ય છે, તો આ રસોઈ અમે દીધી છે તો પુણ્ય અમારું જ છે ને. ત્યારે મહારાજ કે નારદને સાધુની સેવામાં મેલ્યા, તે સેવા એ કરીને ભક્ત થઈ ગયા, અને જેને એ સાધુને ચાર માસ રાખીને જમાડ્યા ને એનું નામ કોઈ જાણતા. નારદજી સેવક હતા અને સેવાની અંદર સાધુની ચાર મહિના એમણે સેવા કરી, હવે જે યજમાન હતો એને કોઈ ઓળખતું નથી, પણ નારદજીને આખી દુનિયા ઓળખી ગઈ. એટલે આ તો એવું છે, એકલા રૂપિયા આપવાથી, જેની પાસે આ સ્થિતિ જેવી છે કે રૂપિયા જ આપી શકે, તન મનથી નથી હાજર રહી શકે એમ, એની માટે બરાબર છે. પરંતુ સેવાની અંદર એવું ન વિચારવું જોઈએ કે મેં રૂપિયા આપ્યા એટલે હવે મારે તનની સેવા નહીં કરવાની. આપણા કેટલા ભક્તો એવા છે ધનની સેવા કરે દૂર રહ્યા થકા, તો પણ તનની સેવાનો વારો આવે તો વહેલામ વહેલા પહોંચી જઈએ. આપણે ના પાડવી પડે, ભાઈ તમે બે કલાક દૂર રહો છો ના આવશો, તમે કલાક દૂર રહો છો ના આવશો, ના પાડવી પડે. નહીં તો કે હું આવી જાઉં, વીકડેઝ હોય તો અમે આવી જઈએ ફેમિલી સહિત આજે સેવા કરવા, આપણે ના પાડવી પડે. ત્યારે રાત્રે જતાં કેટલો ટાઈમ થાય, છતાં પણ એવી જે ભાવના એ ખરેખર વાસ્તવિક દાસત્વ ભાવ છે. નહીં તો જીવા ખાચરની જેમ બે હાથ પાછળ બાંધીને તો હવું ભારે, હવું ભારે જોયા કરે કે જોણ કેવું થાય છે. તમારે આમ રાખવું જ જોઈએ, તમારે આમ કરવું જ જોઈએ, તમારે આમ કરવું જ, ભાઈ તું થોડું કરવા લાગે ને તો અમારે થોડું ઓછું કરવું પડે. આટલી બધી સલાહનું લિસ્ટ મોકલે છે, એના કરતાં થોડું તું કરને, તમારે આટલા આમ કરવા જોઈએ, તમારે આમ કરવું જોઈએ, તમારે આમ કરવું જોઈએ. તમે જોજો ઘણા પાસે સલાહનું એટલું મોટું લિસ્ટ હોય છે કે ના પૂછો વાત, પણ આપણે જો થોડોક હાથ લંબાવીને એમાં કરવા લાગીએ તો શું ખોટું. આજે સંતો અમે અહીંયા આગળ ઓછા હોઈએ, બે ત્રણ સંતો હોય અને સંતોના માથે બહુ જવાબદારી હોય, અન્નકૂટ હોય, અભિષેક હોય, તો જે સંતો રસોડામાં હોય એ સંતોનો અભિષેકને અન્નકૂટની તૈયારીઓ કરવાની હોય, પછી અમે કોઈક સંચાલન કરવાવાળા બે ચાર સાધુ હોય જેને સંચાલનની સેવા હોય, કહીએ કે 12 વાગે આપણો થાળ થઈ જવો જોઈએ, 1 વાગે તો આમ પતી જ જવું જોઈએ, આમ થઈ જ જવું જોઈએ. અરે ભાઈ જ્યારે કંઈક જરૂર હોય તો તમે થોડી વાર કરો તો પછી થઈ જ જાય ને. એમ તમે હરિભક્તો કંઈ કરતા હો અને પછી કોઈક આવે, આમ તો રસોડું 8 વાગે પતી જ જવું જોઈએ, 7 વાગે તો જમાડી જ દેવા જોઈએ, 7:30 તો આમ જ કરી દેવું જોઈએ. ભાઈ થોડી પૂરી કરવા ક્યારેક આવો, ક્યારેક શાક સુધારવા આવો ને બાપા, ક્યારેક રાંધવા આવો, અમે કહીએ જ છીએ અમારે કરી જ દેવું છે, કરો, ક્યારેક ખુરશીઓ ગોઠવો. સલાહ દેવી બહુ સહેલી છે,
સેવા કરવી બહુ અઘરી છે. સેવાની બુદ્ધિ જે પરમાત્મા જેને આપે છે એને જ મળે છે, બીજાને મળતી નથી. જેનાથી સેવા બની આવતી ન હોય તેવાને માટે ભગવાન બધું આપે છે, કોઈને સેવા કરવાની બુદ્ધિ આપતા નથી. સમગ્ર સાધનમાં સર્વોત્તમ સાધન સેવા છે, બધાય સાધનમાં સર્વોત્તમ સાધન સેવા છે. કેમ? સેવા કરવાવાળા પર બધાય રાજી. દાસનો દાસનો દાસ થાય ને એની કોઈ ફરિયાદ જ ના કરી શકે, કારણ કે દાસનો દાસનો દાસ થયો, કોણ ફરિયાદ કરે? રતનજી મિયાજીની કોણ ફરિયાદ કરે? મહારાજ કે રતનજી મિયાજી જેવા કોઈ ઘસે એની કોણ ફરિયાદ કરે? કોઈ ફરિયાદ ના કરે. ફરિયાદ એની જ થાય છે કે જે આ દાસના દાસના દાસ થવામાં જેટલું વિઘન ને એની જ ફરિયાદ, બાકી કોઈ એની ફરિયાદ આવે જ નહીં. એ તો ક્યાંય રજ જેવો રજ થઈ ગયો હોય, શું ફરિયાદ થાય એની? સેવાથી જેવી પ્રસન્નતા થાય છે તેવી બીજા કોઈ સાધનોથી થતી નથી. બધાય રાજી થાય ને, કોણ રાજી ના થાય? આજે અહીં જેને જેને ઉત્સવ દરમિયાન જે જે સેવાઓ કરી, ઘણી વખત અમે સંતો બેઠા બેઠા વિચારીએ કે આપણી પાસે ફક્ત આ ડિપાર્ટમેન્ટમાં આ વ્યક્તિ ના હોય, આ ડિપાર્ટમેન્ટમાં આ વ્યક્તિ ના હોય, આ ડિપાર્ટમેન્ટમાં આટલા સ્ત્રી ભક્તો પુરુષ ભક્તો ના હોય, આપણી દશા શું થાય? ભલે અમે તમારા સુધી ફિઝિકલ પહોંચી શકીએ કે ના પહોંચી શકીએ, પણ અમારું હૃદય તો પહોંચેલું જ હોય. વિચાર આવે કે આજે આટલા અહીં દાદાઓ આ રહે છે તો કેટલું સાનુકૂળ છે, ના હોય તો શું થાય? આટલા આટલા ડિપાર્ટમેન્ટની અંદર આટલી આટલી જગ્યા હોય આ સંતો ભક્તો છે, એ છે આપણને ખબર ન પડે કે છે એટલે શું, પણ એ ન હોય ને તરત ખબર પડવા લાગે કે આ નથી, નથી એટલે તરત ખ્યાલ આવે. જ્યાં જ્યાં જે જે છે એનો આપણે જો વિચાર કરીએ ને ઊંડો, તો આપણને લાગે કે ઓહો આ સંતો ભક્તો કેટલું કરે છે, કેટલું કરે છે, આપણે તો કાંઈ કરતા નથી એમાંનું. આવો વિચાર કરીએ એટલે આપણું અંતર દાસત્વમાં જાય, વધારે ને વધારે દાસના દાસ. કેટલા બધી કેટલી બધી જગ્યાઓએ જરૂર પડે, એક એક વસ્તુમાં તમે વિચાર કરો ને, એક પાર્ટ જો આ શરીરનો એક જ જગ્યાએ આપણો પાર્ટ બગડે તો કેમ તકલીફ થઈ જાય શરીરમાં? એમ આપણને લાગે કે આટલો મોટો ઉત્સવ હોય, આટલું મોટું કાર્ય હોય, એક પાર્ટ જો બગડી જાય બહુ મોટું કામ બગડી જાય. ઓછું નથી કંઈ, જેને જ્યાં જ્યાં કર્યું, જ્યાં જ્યાં કર્યું ત્યાં તરત ખબર પડી જાય. જે રસોડાની અંદર જે મુખ્ય રહીને કામ કરતો હોય, નારે રહીને કામ કરવાડો હોય, ના હોય, લાવું લઈ જવું તપેલા ધોવા મુશ્કેલ પડે, એકાઉન્ટ વિભાગવાળો ના હોય મુશ્કેલ પડે, કોમ્પ્યુટરવાળો ના હોય મુશ્કેલ પડે, એક એક વિભાગ તમારી ડેકોરેશનવાળા ના હોય મુશ્કેલી પડે, સંગીતવાળો ના હોય મુશ્કેલી પડે, બધા જ જરૂર પડે. અને એ બધી જગ્યાએ વિચારીએ ત્યાર પછી આપણને એમ થાય કે આ સંતો ભક્તો આટલું બધું કરે છે, આપણે કાંઈ નહીં, દાસના દાસના દાસ તો થઈએ, આપણાથી એકેય ના થાય એવું હોય તો દાસના દાસના દાસ થાવ ગણું, એટલી સેવા તો બહુ છે. એટલી સેવા કરીએ ને કે દાસના દાસના દાસ, અરે અરે આપણાથી કાંઈ ના, આ સંતો ભક્તો કેટલું કરે છે, આટલો અહોભાવ, એ બહુ મોટી સેવા છે. પણ આપણે ઘણી વખત શું થાય, આપણું ડાપણ એવું ને, જીવ તો ડાપણવાળો ને, આ સ્ટેજ કર્યું પણ જોયું ને આ પેલો પીળો કલર રહી ગયો છે, આ તમે બરાબર પાવતી ફાડી પણ આ તમારે આ બધું બહાર લોચો પડી ગયો છે, તમે આ લાઈવ કરો છો પણ કંઈ આમ થઈ ગયું છે, તમે આ કોમ્પ્યુટર પણ આમ છે, તમે આ રસોડું કર્યું પણ એમાં કઢી તો હાવ ખાટી થઈ ગઈ હતી, એની પાસે તમે આખો રિપોર્ટ પૂછો ને કે 5 દિવસ દરમિયાનનો રિપોર્ટ દો તો તમને આખો રિપોર્ટ આ રજૂ કરે. હા, આપણે એવું કહીએ કે જે જે ખામી હોય એ બતાવજો તો બરાબર છે, કે પણ તમે રિપોર્ટ પૂછો તો સૌથી પહેલો રિપોર્ટ એ રજૂ કરે. અને તમે પૂછો તમે કયા ડિપાર્ટમેન્ટમાં હતા, ક્યાંય નહીં કે હું તો જોયા જ કરતો હતો બધું, દ્રષ્ટા. એટલે ભાઈ પરમાત્મા એક જ દ્રષ્ટા છે, બાકી આપણે બધા તો સેવકો છે, આપણે બધાને દ્રષ્ટા નથી થવાનું, પરમાત્મા એક દ્રષ્ટા બરાબર છે જોવાવાળા, આપણે તો દ્રશ્ય છીએ, આપણે તો અંદર ભળવાનું છે. ઘણી વખત બહુ આ તો અમને અનુભવ બધા થતા હોય ને એટલે, પણ જેવી છે એવી સ્ટોરી તો તમને કહેવાય નહીં, પણ વાસ્તુ આવી થાય આપણે આવા બધા સ્વભાવમાંથી બહાર નીકળીએ, ભગવાન ભગવાનના સંતો ભક્તો આ સત્સંગના દાસના દાસ થઈએ. ઋષિમુનિઓએ અપાર વ્રતોના વિધિ બતાવ્યા છે, તે સાંભળતા તેનો પાર આવતો નથી,
જેનાથી સેવા બની આવતી ન હોય તેવાને માટે વ્રત આદિક સુગમ સાધન કર્યા છે. અર્થાત જેને સેવાનો યોગ મળતો હોય તેને તો સેવામાં સર્વે વ્રતો આવી જાય છે. સેવા મળે એના જેવું એકેય વ્રત નહીં. સેવા પછી વ્રતને લીધે આ તો ઋષિમુનિઓ વ્રતો લખ્યા એ કોના માટે? તો કે જેનાથી સેવા ના બનતી હોય, બેઠાડ હોય તેને વ્રત કરવું, પણ જેને સેવા કરવાનો અવકાશ છે એને તો સેવા જ કરવી. બહુ મજા આવ્યા. કોઈ સંતો, કોઈ ભગવાનના ભક્તો આપણી સેવાને યાદ કરી એના અંતરની અંદર હર્ષના આંસુ પડી જાય કે ઓહો કેવી સરસ સેવા છે, એક સરખો કેવું સોનાના દોરા જેવું આનું જીવન છે, કોઈ ઉતાર ચઢાવ નથી, ક્યારેય પણ માન સન્માનની અપેક્ષા નથી, શું આનું સેવાનું અંગ. આમ થઈ જાય. જો તમે વિચારો એ કામ કેટલું કરે, એ અંતકાળે કેટલું કામ કરે. કોઈ મોટા પુરુષને એમ થઈ જાય કે ઓહો આને મન કર્મ વચન એમ કેવી સેવા કરી, એ કેવડું મોટું કામ કરી દે આપણું. બોલો કેવડું મોટું કામ કરે. ગામ અલાવના કાઠીને જમના દૂતો ધર્મરાજા પાસે લઈ ગયા. બોલો ધર્મરાજા પૂછ્યું આને કેમ લાવ્યા, એ તો સત્સંગી છે. દૂત કહે તમે તો અમને કહેલ છે કંઠી તિલક હોય એને અહીંયા લાવવો નહીં, આને તો બેમાંથી એકે નથી, કંઠી નથી તિલકે નથી, એટલે લાવ્યા. ધર્મરાજા કે એ સાચું, પણ એને ગામમાં સાધુની ધર્મશાળા કરવા જમીન આપી છે. અલાઉ ગામમાં સાધુની ધર્મશાળા માટે એને જમીન દીધી છે. ત્યાં તો બે સંતો આવ્યા અને ધર્મરાજાએ પગે લાગીને કહ્યું કે આ તમારો જીવ છે તે પાછો લઈ જાઓ. અને સંતો પાછો તેને દેહમાં લાવ્યા. મહારાજે સેવા કરી કરવાવાળાની આવી રીતે જમપુરીથી રક્ષા કરી, સેવા કરી હતી ને એને જ્યારે જમીન દીધી. સંતો ધર્મશાળામાં રહ્યા, એ ધર્મશાળામાં રહેતા સંતોને એમ થયું આ બહુ ઉદાર કહેવાય, એને જમીન દીધી. કરવાનું તો વાલા ભક્તો એટલું જ છે. ભગવાનના મોટા પુરુષો, ભગવાનના સંતો ભક્તો, એના હૃદયમાંથી એક બસ ટાઢો એક ઉદ્ગાર નીકળી જાય કે બહુ સારા છે, બહુ સારી સેવા કરે. બસ આટલું થઈ ગયું ને, એક પણ માળા, એક પણ વ્રત, રાજીપા જેવું કોઈ વ્રત નથી, રાજીપા જેવી કોઈ માળા નથી, રાજીપા જેવી કોઈ મૂડી નથી, અને રાજીપા જેવી કોઈ સંપત્તિ નથી. આધ્યાત્મિક માર્ગની જો કોઈ સંપત્તિ તો રાજીપો છે. રાજીપો અમે આ વાતો કરીએ, વાતોથી તમે અમારી ઉપર રાજી થાવ, એ ઉદ્દેશ ખાલી અમારો હોય, એ અમને બહુ કામ લાગે, બહુ કામ લાગે. જેમ જેમ રાજીપો વધતો જાય સત્સંગનો, કોઈ વાતો કરીને રાજી થાય, કોઈ બીજી રીતે પોતા મારીને રાજી કરે, કોઈ થાળ કરીને રાજી કરે, જેને જે સેવાનો અવકાશ ભગવાને દીધો હોય, મોટાની આજ્ઞાએ કરીને જે સેવા જે સ્થાનમાં રહીને જે કોઈ કરે છે નિષ્કામ ભાવે, એ બધા રાજીપાના અધિકારી બને જ છે. અને ભગવાન એની પર બહુ રાજી થાય, મોટાએ રાજી થાય. માટે વ્રત કોને કરવા? તો કે જેને સેવાનો અવકાશ ના હોય એને. એનો અર્થ એવો નહીં આ ચાતુર્માસ ચાંદ્રાયણ છોડી દેજો ભલા, શરીર સશક્ત હોય તો કરવું, બાકી આ તો કે વ્રત તપ છોડો. આજે સેવા ઉપર વજન છે, પણ એમ કે વ્રત તપ કરીને પછી સેવા ના છોડ દેવી. ઘણી વખત આપણે નહીં કે આજે મારાથી કાંઈ નહીં થાય, આજ તો છે ને ઉપવાસ છે, સમજ્યા. અમારે ઘણી વખત એવું થાય, બહુ મોટું અમે 50, 100, 200, 500 ભેગા થયા હોય ને, ચાલો ને ભાઈ પીરસવા, આજે મારે નહીં, મને આજે ઉપવાસ છે. એટલે પીરસવાનો ઉપવાસ છે, તમારે જમવાનો ઉપવાસ છે, પણ પીરસવાનો ઉપવાસ છે? પીરસવામાં ઉપવાસ ને પીરસવાને શું લેવા દેવા, એ સેવા તો કરો. ગઢડામાં મંદિરનું કામ ચાલતું હતું, તે પથ્થરના ગાડા આવ્યા ત્યારે એક સંત માળા ફેરવતા હતા. હવે પથ્થરનું ગાડું આવે તો પથ્થર તો ઉતારવા પડે ને. હમણાં અહીંયા આગળ આપણું ફ્લોરિડાનું શિપમેન્ટ અહીંયા આગળ અચાનક ફ્લોરિડા નહોતું પહોંચ્યું એવું ટાઈમે, શિબિરનું તો અહીં ઉતારવાનું થતું હતું. હવે ઓલો કે હું આજે જ લઈને આવું ને, પછી લોંગ વીકેન્ડ હતું 4th of July અને આપણે અહીંથી પ્લેન 4-5 તારીખે બધા નીકળી જવાના હતા. ફ્લોરિડા પહોંચે એવું નહોતું, ફ્લોરિડા 10 તારીખ પછી પહોંચે એવું હતું. અમે કીધું અમને ન્યુયોર્કથી ન્યૂજર્સી આપી દો તમે. એ કે અમે આવીએ
અમે કીધું અમે બધાને ભેગા કરીએ ત્યારે સાંજે 6 વાગે આવો, એ કે નહીં તમારે જોઈતું હોય તો 1 વાગે મળે, નહીં તો પછી 10 તારીખે ફ્લોરિડા. હવે અમે સંતો તો હતા જ, પછી અમે નક્કી કર્યું કે જે થવું એ થાય, જેવું બોક્સ એવું આવા દો. જેટલાને ઉતારવા માટે જેટલા હરિભક્તો વીકડેઝ હતો એટલે જેટલા ભેગા થાય એટલા ખરા, પણ હિંમત કરીને પછી મગાવી લીધું. ઉતરી ગયું ને તૂટી ગયું ને બધો સામાન પહોંચી ગયો ટાઈમે, પણ સમય કયો છે? પછી હું કહું મારે આજે હરિસ્મૃતિનો પાઠ કરવો છે, પણ અત્યારે હરિસ્મૃતિના પાઠનો ટાઈમ નથી, અત્યારે ઓલું બોક્સ ઉતારવું પડે. પછી હું કહું મારે પાઠ રહી ગયો છે, આજે નાહી ધોઈને હજુ હમણાં જ બેઠો મહારાજની મૂર્તિ લઈને હમણાં જ નાહીને આવ્યો છું, પણ ના, અત્યારે પેલી સ્મૃતિની વધારે જરૂર છે. કારણ કે તમે સશક્ત છો એટલા માટે. ફરી વાર નાહશો, આમેય પેટમાં ઝાડા થઈ ગયો, 3 વખત નથી બાથરૂમમાં નાહવા જતા, જઈએ જ છે ને નાહવા, ધોતિયા પલાળીએ જ છે ને, તો આજ જાઓ ઉઠીને, વાંધો નહીં. આ હું મને કહું છું, કારણ કે મને ટેવ એવી ખરી કે ભજનમાં બેઠા હોય તો એ બેસી ગયા, એટલે પછી યાદ રહે ને આપણને ત્યારે જતા. તમે બધા તો સેવાભાવી છો. મહારાજ ઉત્તરાદા બારની ઓસરી ઉપર કડું ઝાલીને ઊભા હતા. પેલા સાધુ માળા કરતા હતા ને ત્યારે, સંતને જોઈને મહારાજ બોલ્યા, મહાપુરુષ લાકડા સૂતાનો છો, આ પથ્થર ઉતારો, પથ્થર, આ લાકડા તાને કલ્યાણ નહીં થાય, કારણ કે સશક્ત છો તમે. એટલે સશક્ત, જે સમય જેવી પરિસ્થિતિ, યુવાની હોય ત્યારે સેવા થાય, ત્યારે દોડી દોડીને બધું ભજન થાય, અને સેવા કરવાની યુવાનીમાં જ થાય, ઉંમરવાળા થાય પછી કેટલીક સેવા થાય, પછી કેટલીક સેવા થાય, બધી સેવા ન થઈ શકે, યુવાનીમાં બધું થઈ શકે, માટે ટાઈમે એ સેવા કરવી. એટલે સેવા કરવાની બુદ્ધિ ભગવાન દે અને સેવા કરવાનો અવકાશ દે, ત્યારે સેવા દિલથી કરી લેવી જોઈએ. તે મહાન વ્રતો કરતાં પણ સેવા કરવી તે કઠણ છે, અને સેવામાં સર્વે વ્રતો આવી જાય છે, અને તે ઉત્તમ પણ છે, સેવા ઉત્તમ પણ છે. અહીંયા આગળ લખ્યું છે કે કદાચ એવું લાગે છે કે અલૈયાને દરબારોને સેવા કરવાનું અંગ ઘણું ઓછું હશે, એવું કૌંસમાં લખ્યું છે. જેને સેવા કરવારૂપ સાધનમાં પ્રેમ નથી તેને માનસની જાતિમાં ગણવો જ નહીં. સેવા નહીં કરનારો તો ભૂત પ્રેતનો અવતાર છે. સેવા નહીં કરનારાને માથે કોઈ રક્ષક નથી, તેના રક્ષક તો જે યમના દૂતો કહેવાય છે તે થાય છે. જે હરિભક્તોમાં મોટેરા હોય છતાં તે બીજા હરિભક્તોની સેવા ન કરતા હોય, તેમજ બીજા હરિભક્તો પાસે પોતાની સેવા કરાવે તો તે મોટા પર્વતના શરીરને પામે છે. હરિજન સે નિજ સેવા કરાવે, બળે ગીરી કે સો તન કુ પાવે, એસો તન ન પાવે જબ હો, અતિ કોમલ તન હોવે ન તબ હો. જે હરિભગત બીજા હરિભક્તો, હરિભક્તોમાં મોટેરા હોય છતાં બીજા હરિભક્તોની સેવા ન કરતા હોય, કારણ કે મોટેરો થાય એટલે એને બીજાની સેવા કરવાની તો આવે જ નહીં, પોતાની જ ના કરે બીજાની ક્યાંથી કરે, પણ મોટેરો એનો અર્થ એવો નથી કે આપણે બીજાની સેવા ન કરી શકીએ. આપણે મોટેરા ભગવાનના ભક્ત હોય એનો અર્થ એ નથી કે આપણે પછી નીચી ટેલ ન જ કરી શકીએ. હા, કોઈ ભગવાનના ભક્તો વિવેકથી આપણને કદાચ એવી સેવા ન સોંપે, એ એનો વિવેક છે, પણ આપણને એવો એવો અધિકાર મનાઈ જાય કે આપણને એવું મનાઈ જાય કે આ તો મારાથી થાય જ નહીં, આ હું આ મારે કરવાનું હોય, ભગવાનના ભક્તની જગ્યાએ મારે પોતું મારવાનું હોય, હું 50 વર્ષથી સત્સંગી છું, આ પોતું જ કોણ મારે, આજે આવ્યા અમે બહુ પોતા મારે, આવે તમે મારો બહુ મારે, એમ કંઈ ના હોય. પ્રધાનમંત્રીનો અર્થ શું કર્યો? આદર્શ પ્રધાનમંત્રીએ પ્રધાન સેવક, એમ મોટેરો એટલે, મોટેરો એટલે સેવામાં પણ મોટો, દાસત્વમાં પણ મોટો, દાસનો દાસ થવામાં પણ મોટો, એ મોટેરો છે. શ્રીજી મહારાજ આપણને કદાચ મોટેરા ક્યાંક કર્યા તો મોટેરા મહારાજે આપણને આવું શીખવાડવા માટે બનાવ્યા છે, કારણ કે તો દીવાદાંડી રૂપ છે, દીવાદાંડી રૂપ છે. હવે મોટેરો ભગત થયો અને એ બધાની સેવા બધા પાસે કરાવે, પોતાની સેવા બીજા પાસે, એનો ઠેલો એ બીજાનું ઉપાડાવે દે, બધું કરે. દાદા ગુરુજી કેવડા મોટા હતા,
તો એ આપણે ચરિત્રમાં સાંભળ્યું ને, હરિભગતનો ઠેલો ઉપાડતા હતા મોટેરા, એ મોટેરા એ આપણે એમના ગુરુજીને મેં કીધું ને, એક સ્વયંસેવકની જેમ તમને માળાઓ દેતા હતા. ત્યારે કાંઈ કોઈ ફોટા પાડવાવાળા નહોતા અહીં, ત્યારે કાંઈ ઓડિયન્સ મોટું નહોતું બેઠું કે ભાઈ મારે દાસત્વ ભાવ બતાવો. ત્યારે આપણે 5 જ જણા હતા હોલની અંદર, ગણીને 5 જણા હતા. એરપોર્ટ ઉપર અમારે એક વાર બધો સામાન મોકલ્યો, પેલા ચંપલ આગળ જતા રહ્યા અને ગુરુજી મોર જતા રહ્યા. તમારે બધાના ચંપલ ઠાલવીને સરસ ગોઠવીને તૈયાર કરી દીધા, નંબર વાઇઝ વ્યવસ્થિત આવીને સીધા પગમાં પહેરવાના જ રહ્યા. ત્યાં કોઈ ફોટો પાડવાવાળું નહોતું, ત્યાં કોઈ મૂવી ઉતારવાવાળું નહોતું. એ દાસત્વ, મોટાના દાસત્વ બહુ જુદા પ્રકારના હોય. કલ્યાણની રીતો એવી છે. અને જે મોટા હરિભગત થઈ અને પોતાની સેવા બીજા પાસે કરાવે એ તો પર્વતના શરીરને પામે, અને જ્યાં સુધી આવું શરીર ન પામે ત્યાં સુધી એનું મન અતિ કોમળ થતું નથી, અથવા અહમ ઓગળતું નથી. પહાડ થાય ને વર્ષો સુધી એટલે અહમ ઓગળી જાય, એના કરતાં અત્યારે ઓગાળ નાખે પહાડ ના થવું પડે. અહમ પહાડ જેવું છે, અહમ પહાડ જેવું છે. પહાડને ગિરનારને ખોદતા કેટલી વાર લાગે એટલું અહમને ખોદતા વાર લાગે. શ્રીહરિએ જ્યારે આટલી વાત કરી ત્યારે દરબાર અદાભાઈએ શ્રીહરિના ચરણો ઉપર કેસર ચંદન ચર્ચ્યું, મહારાજે આટલો ડોઝ આપ્યો. પછી અદાભાઈ તો આમ પૂજાની થાળી લઈને ઊભા હતા, હજુ સાંભળે જ રાખ્યું. પછી ચરણ ઉપર કેસર ચંદન ચર્ચ્યું, ચંદન ચર્ચેલા ચરણ પોતાના શરીરે ચાંપ્યા. પછી અદાભાઈએ સંતોને દરબારોને કેસર ચંદન ચર્ચીને બધાને ફૂલના હાર પહેરાવ્યા, એક એક વસ્ત્ર ઓઢાડ્યું. પછી શ્રીહરિ ભુજનગર જવા માટે તૈયાર થયા ત્યારે બધા સોનેરી સાથથી શણગારેલો અશ્વ લાવ્યા. ત્યારે સ્વયં શ્રીહરિ આવીને અશ્વ ઉપર બેઠા. તે સમયે એવી શોભા બની હતી કે ત્રિલોકીમાં બીજે ક્યાંય આવી શોભા ન હતી. શ્રીહરિની સાથે જેટલી સવારી હતી તે બધી તૈયાર થઈને આવી ગઈ, તેમજ અદાભાઈની જેટલી સવારી હતી તે પણ તે વખતે તૈયાર થઈને ત્યાં આવી ગઈ. મુક્તાનંદ સ્વામીના માગેલા 15 વરદાનો છે એની કથા આપણે કરેલી છે, કદાચ 1-2 વરદાનની હજુ બાકી છે. એમાંનું એક વરદાન હજુ છેલ્લું, 2-3 વરદાન બાકી છે. ક્યારેક અવકાશ આવશે ત્યારે કરી દઈશું. મેકન ભક્તોને કરતા હતા ત્યાં, તેના અંદર છેલ્લું વરદાન એ જ છે કે હે પ્રભુ, હું સંતો ભક્તોના ઉપયોગમાં આવું પણ મારે કોઈનો ઉપયોગ ન, હું કોઈનો ઉપયોગ ન કરું એવી તમે મને વરદાન આપો. મુક્તાનંદ સ્વામીની માંગણી આવી છે, આવી માંગણી છે. મોટાની રીત, મોટાના વિચાર એ બધું આપણે સાંભળીએ કેળવીએ તો જ આપણી અંદર સાચું ભક્તપણું આવે. શ્રીહરિની સાથે જેટલી સવારી હતી બધી તૈયાર થઈ, તેમજ અદાભાઈની જેટલી સવારી હતી તે પણ તે વખતે તૈયાર થઈને ત્યાં આવી ગઈ. ઘણો બધો ભારે સોનેરી જે સામાન તેનાથી સવારીને સજાવીને તૈયાર કરી હતી, ડંકા નોબત નિશાન બધું સાથે લીધું. બધા સોનેરી રથ તૈયાર કરાવીને તેમાં સૌ સંતોને બેસાડે, અપાર વાજિંત્રો વાગતા હતા. સૌ ગામની બહાર આવ્યા, ગામના લોકો પણ બધા બહાર આવ્યા. ત્યારે ગામમાં કોઈ રહ્યું નહીં, ત્રિભુવનપતિ શ્રીહરિ ઓળખાયા તેથી સૌને તેમના ઉપર ઘણો ભાવ હતો. ગામથી ઘણે દૂર સુધી સૌ આવ્યા. શ્રીહરિના ઉપર સૌને અતિશય સ્નેહ હતો તેથી પાછું ફરવાનું કોઈને મન થતું ન હતું. આ બધું શ્રીહરિએ જોયું. ત્યારે શ્રીહરિ ત્યાં ઊભા રહી ગયા. શ્રીહરિએ અંગ ઉપર મોતીના શણગાર પહેર્યા, બંને બાજુ ચામર ઢળી રહ્યા હતા, મસ્તક ઉપર સોહામના મોતીના તોરા ઝૂકી રહ્યા હતા. મસ્તક ઉપર સોનેરી છત્ર વિરાજતું હતું. સુંદર છબી જોઈને કરોડો ચંદ્રમાં લજ્જિત થયા હતા. શ્રીહરિ લોકોને કહ્યું, હવે તમે ક્યાં સુધી આવશો? પેલા ખસતા જ નથી, ક્યાં સુધી આવશો? તમે ગામથી ઘણા દૂર આવી ગયા છો, વૃદ્ધો બાળકો બધા પાછા ફરો, હવે અમે બધા આગળ ચાલીએ. ત્યારે ગામ લોકો બધા ત્યાં ઊભા રહી ગયા. શ્રીહરિ પોતાનો અશ્વ દોડાવ્યો. શ્રીહરિનો દેવ અશ્વ સૌથી આગળ હતો, બીજા બધા અશ્વ તેની પાછળ દોડ્યા આવતા હતા. દરબાર અદાભાઈએ આગળ ભુજ જઈને સુંદરજીભાઈના ગંગારામ મલને શ્રીહરિ પધારે છે આવા સમાચાર આપ્યા. ભુજનગરના બધા હરિભક્તો ઘનશ્યામ શ્રીહરિના આવવાના સમાચાર સાંભળીને મનમાં ઘણા પ્રસન્ન થયા. શહેરમાં બધે સાકર વેચી. પછી સુંદરજીભાઈ હિરજીભાઈ પાસે ગયા, તેમણે કહ્યું, અત્યારે શ્રીહરિ આવી રહ્યા છે, હવે તમે કહો તેમ અમે તૈયારી કરીએ. આવી રીતે ભુજ શહેરમાં શ્રીજી મહારાજ પધારે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચંદ સાગરના પંચમપુરમાં શ્રીહરિએ છકનો ત્યાગ કરીને દાસ થવાનું કહ્યું અને ભુજ જવા ચાલતા થયા. એ નામે 53મો તરંગ સમાપ્ત થયો. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવં હરે માધવં કેશવં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.